આપણે મહત્તમ વિદ્યાર્થી મિત્રો, આગામી લેક્ચરની અંદર આપણે ધોરણ 9ની અંદર સંસ્કૃત વિષયના પાઠ 6 સર્વમ ચારુતરમ વસંત એના પહેલાં બે શ્લોકનો અભ્યાસ કરી ચૂક્યા હતા. હવે આગામી ત્રીજા શ્લોકની અંદર આપણે જોઈએ તો સૌથી પહેલાં શું કહે છે, તો કે કર્ણેશુ યોગ્યમ. શેના માટે? તો કે કર્ણેશુ યોગ્યમ એટલે કે કાન ઉપર યોગ્ય. નવકર્ણિકારમ, નવકર્ણિકારમ એટલે કે નવમલ્લિકા એક આવે એનું પુષ્પ, નવકર્ણિકારમ કાન ઉપર કર્ણનું સુશોભિત પુષ્પ લગાવેલું છે. પછી આગળ શું વાત કરે છે, તો કે ચલેશુ નીલે સ્વર અલકેશુ અશોકમ. ચલેશુ એટલે કે ચલતા, ફરફરતા વાળોની અંદર નીલે એટલે કે નીલ કલરનું, લીલા કલર જેવું, બ્લુ કલર જેવું, કેવું? તો કે અશોક પુષ્પ. કેનું? તો કે અશોકનું. નીલ એટલે કાળા, અલકેશું એટલે કે વાળોમાં, કેનું પુષ્પ? તો કે અશોક વૃક્ષનું એટલે કે આસોપાલવનું પુષ્પ સુશોભિત છે. પછી શું વાત કરે છે, તો કે શિખાશુ પુષ્પમ. શિખાશુ એટલે લટોમાં, પુષ્પમ એટલે કે ફૂલ, નવમલ્લિકાયામ એટલે કે નવમલ્લિકા નામના વૃક્ષનું, જેને રાતરાણી પણ કહેવામાં આવે, એનું પુષ્પ પ્રયાંતિ કાંતિમ એટલે કે આભે આપે છે શોભા પ્રમદા જનાનામ. પ્રમદા જનાનામ એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓને સુસારી એવી કાંતિ એટલે કે સૌભાગ્ય આપે છે. હજી એક વખત પાછો શ્લોક જોઈએ, તો કે કાનમાં તો કે નવું ખીલેલું કરણનું પુષ્પ, પછી તો કે વાળના ચોટલાની અંદર, કાળા વાળની અંદર અશોકનું પુષ્પ વેણી બનાવે તે, અને લટોની અંદર નવમલ્લિકાનું પુષ્પ પ્રમદા જનાનામ એટલે કે સૌભાગ્યવતી સ્ત્રીઓને કાંતિ એટલે કે સારું સૌભાગ્ય આપે છે. આ ત્રીજો શ્લોક થઈ ગયો. હવે ચોથો શ્લોક જોઈએ તો શું કહે છે, તો કે ગુરુની વાસાંશી. ગુરુની એટલે જાડા, વાસાંશી એટલે કે વસ્ત્રોને, વિહાય એટલે છોડીને, તૃણામ એટલે કે આછા, જાડા વસ્ત્રોને કાઢીને આછા વસ્ત્રો કેવા? તો કે તનુની શરીર પર લાક્ષા એટલે લાખના, રસરંજિતાની લાખના એવા લાકડાથી સુશોભિત, લાખના રસથી સુશોભિત, સુગંધી કાલા અંગરૂ ધૂપિતાની એટલે કે અંગરૂના સુગંધિત ધૂપવાળા, ધત્તે જનાહા કામ આલાસ અસંગ. શું વાત કરવામાં આવે છે, તો કે ગુરુની એટલે જાડા વાસાંશી એટલે કે વસ્ત્રોને વિહાય એટલે કે છોડીને, તૃણમ એટલે કે ઝડપથી, તનુની એટલે આછા, લાક્ષા રસરંજિતાની લાખના લાકડાના રસથી રંગાયેલા, સુગંધિત એટલે સુગંધિત એવા કેવા? તો કે અંગરૂના ધૂપવાળા વસ્ત્રને ધત્ત એટલે કે ધારણ કરે છે, જન એટલે વ્યક્તિ, કેવા વ્યક્તિ? તો કે કામ અલસ અસંગ, કામની આળસમાં ડૂબેલા વ્યક્તિઓ વસંત ઋતુની અંદર આવા વસ્ત્રોને ધારણ કરે છે. આ બીજો ચોથો શ્લોક થઈ ગયો. હજી એક વખત ચોથા શ્લોકનો અર્થ સમજીએ, તો કે જાડા વસ્ત્રને છોડીને આછા લાખના રસથી રંગાયેલા, સુગંધિત અંગરૂના ધૂપવાળા વસ્ત્રોને કામની આળસમાં પડેલા વ્યક્તિઓ ધારણ કરે છે. હવે અંતિમ શ્લોક જોઈએ, તો છેલ્લો શ્લોક આપને આપવામાં આવ્યો છે. કયો છેલ્લો શ્લોક છે, તો કે કિમ કિમ સુકૈહી. કિમ એટલે કે શું, કિમ સુકૈહી એટલે કે શું, પોપટની ચાંચ, શું કહે એટલે પોપટ, મુખાર વિચ્છિન્ન ભિન્ન એટલે કે પોપટની ચાંચની સ્વાદથી કઈ વસ્તુ અવભિન્ન ભિન્ન રીતના રહી રહેલી છે. પછી કિમ કર્ણિકારમ કુસુમેર હતમ મનોજે. કિમ એટલે કે શું, કર્ણિકારમ એટલે કે કર્ણિકા એટલે કે આપણે કરણનું પુષ્પ છે એની સુગંધથી કેનું મન પ્રફુલ્લિત થતું નથી. યત કોકિલહ એટલે કે જે કોયલ પુનરયમ મધુર વચે બી, જેવી રીતના કોયલના મધુર ટહુકાથી યુનામ એટલે કે યુવાનોના મનને એટલે કે મનને સુવદના એટલે કે સારા શરીરવાળી, સારા રૂપવાળી સ્ત્રી નિહંતી એટલે કે હણી લે છે. હજી એક વખત શ્લોક જોઈએ. આ શ્લોક થોડોક અટપટો છે એટલે સમજવામાં થોડીક તકલીફ થાય. શું શ્લોકની અંદર કહેવામાં માગે છે, શું પોપટની ચાંચ જેવું બીજા કોઈ વસ્તુથી અતૃપ્ત વસ્તુ છે એટલે કે પોપટે શું ચાખવાનું કંઈ આ ઋતુની અંદર બાકી રાખ્યું છે, કે
કરણનો પુષ્પ કોના મનને હણતો નથી, કરણનો પુષ્પ સુગંધ બધાના મનને હણી લે છે. જેવી રીતે વસંત ઋતુની અંદર કોયલના ટવકા દ્વારા, મધુર વચન દ્વારા યુવાનોના મનને સારા સૌંદર્યવાળી સ્ત્રી હણી લે છે. તો આ પાંચ શ્લોક થઈ ગયા. સર્વમ ચારુતરમ વસંત, આ પાઠની અંદર વસંત ઋતુનું વર્ણન ખૂબ યોગ્ય રીતના કરવામાં આવ્યું છે, એ આપણે અહીંયા જોઈ લીધું. હવે એનાથી આગળ જોઈએ તો આપને સ્વાધ્યાય આપવામાં આવ્યું છે. સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. એની અંદર પહેલો પ્રશ્ન હે વસંતે હે પવન કિદૃશ ભવતી, વસંતની અંદર પવન કેવો હોય છે? તો પહેલો જવાબ આવશે ક સુગંધી. બીજો પ્રશ્ન છે ક મધુરૈહી વચોયુ ભીહી મનઃ નિહંતી, તો એમાં જવાબ આવશે કોકિલઃ એટલે કોયલ. ત્રીજો પ્રશ્ન છે રેખાંકિત પદસ્ય સમાસ લિખતા વાપી જલાનામ, વાપી નામ જલસહ ઇતિહસહ એટલે ષષ્ઠી તત્પુરુષ. પછી આપ્યું પદ્મ શબ્દસ્ય અર્થ ક પદ્મ અર્થાત કમળ. પછી પાંચમો પ્રશ્ન છે વદનમ શબ્દસ્ય પર્યાય શબ્દ ક, તો વદન શબ્દનો પર્યાય શબ્દ શું થાય? મુખમ, મુખ. આ પાંચ પ્રશ્ન થઈ ગયા. હવે આગળ જોઈએ તો બીજો પ્રશ્ન આપને આપ્યો છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષાની અંદર જવાબ આપો. એની અંદર પહેલા પ્રશ્નને જોઈએ તો વસંત સૌભાગ્યમ કસ્મૈ દદાતી, તો બીજો શ્લોક આખો આવશે વાપી જલાનામ મણિમેખલાનામ ને શશાંક ભાષામ કુમુદા જનાનામ આમ્રદ્રુમાણામ સો દદાતી સૌભાગ્યમયમ વસંત, એટલે વાપી જલાનામ પ્રમદા જનાનામ શશાંક ભાષામ અને આમ્રદ્રુમાણામ, એટલો જવાબ આવશે. બીજો પ્રશ્ન છે અલકા કિદૃશા સંતિ, તો જવાબ હશે અલકા ચલા નીલાચા સંતિ. ત્રીજો પ્રશ્ન છે લાક્ષારસ રંજિતાની વાસાંસી કિદૃશાની સંતિ, તો કે અંગરુ ધૂપિતાની સુગંધી અંગરુ ધૂપિતાની સંતિ. ચોથો પ્રશ્ન છે યુનામ મનઃ કહંતી, તો આવશે યુનામ મનઃ સુવદના સ્ત્રી નિહંતી કે હંતી. એના પછીનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન માતૃભાષા એમ જવાબ લિખત, એટલે માતૃભાષામાં જવાબ લખો એ તમારે જાતે લખવાના છે. અને ચોથો પ્રશ્ન અને છેલ્લો પ્રશ્ન છે કે ક વિભાગ એને સહ ખ વિભાગ સંયોજયતા, એટલે ક વિભાગની સાથે ખ વિભાગ જોડવાનો છે. એની અંદર પહેલું આપ્યું છે સલિલમ, તો સ પદ્મમ. પહેલાની સામે શું આવશે? સલિલમ, તો ચોથું સ પદ્મમ. પછી બીજું આવ્યું છે પ્રદોષા, તો દિવસા સુખા પ્રદોષા. પાંચમું આવશે શું? સુખા પ્રદોષા. ત્રીજો છે પ્રમદા જનાનામ, તો શું આવશે? અલકેશુ વાળોમાં. પછી ગુરુની વાસાની, તો કે બીજો આવશે વિહાય. અને છેલ્લો જનહ ધત્તે, શું? તો કે તનુની વાસાંસી. પાંચમા સામે ત્રીજું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે છઠ્ઠા પાઠને કમ્પ્લીટ કરી લીધો. આનો સ્વાધ્યાય પણ લખવાનું છે. આગામી લેક્ચરની અંદર ધોરણ 9ના 7મા પાઠ એટલે સંહતિ કાર્ય સાધિકાનો અભ્યાસ કરીશું. વંદે માતરમ.